ટીના 45,000 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. 7,000 બસના પૈડા થંભ્યા છે. 25 લાખ મુસાફરોને અસર થઈ છે. વડોદરામાં 400 એસટી બસના પૈડા થંભ્યા છે. વડોદરામાં 1,800 કર્મચારીઓ સીએલ પર ઉતરી ગયા છે. તો વડોદરા એસટીના 2,400 રૂટ બંધ છે. દ્વારકાના 210 કર્મચારીઓ હડતાલ પર છે. દ્વારકામાં 47 રૂટ બંધ છે. 94 ટ્રીપ કેન્સલ થઈ છે અને ખંભાળિયાના પણ 45 રૂટ બંધ છે. તો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એસટીના મુસાફરો. અમદાવાદમાં એસટી નિગમની હડતાલથી વ્યવહાર ઠપ થઈ ગયો છે. ગીતા મંદિર ડેપોમાં અનેક બસ અટવાઈ ગઈ છે. મધરાતે હડતાલ પડતા મુસાફરો પરેશાન છે. એસટીના મુસાફરો વ્યવહાર અટકતા રજળી પડ્યા છે. અર્પણ કાયદાવાલા અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનથી અમારી સાથે લાઈવ જોડાયા છે. અર્પણ, ખૂબ જ ગંભીર બાબત છે, કારણ કે 25 લાખ મુસાફરો છે તેને અસર પહોંચી રહી છે સમગ્ર રાજ્યમાં. અમદાવાદમાં શું સ્થિતિ છે? શું મુસાફરોને જાણ હતી કે આવા પ્રકારની હડતાલની જાહેરાત થઈ છે અથવા તો થવાની છે? નિશ્ચિત, 25 લાખ મુસાફરો એટલે તમામ પ્રકારના જે લોકો છે, વિવિધ હેતુ માટે નીકળતા મુસાફરો છે, તમામનો સમાવેશ થઈ જાય છે. ઝી 24 કલાકે કેટલીક ક્ષણો પહેલાં કેટલાય મુસાફરો સાથે વાત કરી, તેનામાં તેમનું કહેવું છે કે એક પણ મુસાફરને આ હડતાલ અંગે ખબર નથી. કેટલાક વિદ્યાર્થીઓ હતા, કેટલાક સરકારી કામ અર્થે ગાંધીનગર જવા માટે આવેલા હતા, કેટલાક રોજગાર મેળવવા માટે સરકારી પ્રક્રિયામાંથી પાસ થવા આવનારા જૂનાગઢના યુવાનો હતા. તેમને પોતાની એક આપવીતી સંભળાવી કે 3 તબક્કે તે જૂનાગઢથી અહીંયા અમદાવાદ પહોંચ્યા છે અને અમદાવાદથી ગાંધીનગર સરકારી કામ માટે જવાનું છે, પરંતુ બસ નથી મળી રહી. પરિણામે તેની જે સરકારી પ્રક્રિયા છે તે આખી અટવાઈ ગઈ છે. કેટલાય સ્ટુડન્ટ હતા કે જે મોડાસા જવા માટે નીકળેલા હતા, પરંતુ બસ ન હોવાથી તે પોતાની કોલેજ મિસ કરી ચૂક્યા છે અને આગામી દિવસોમાં તેમની એક્ઝામ આવી રહી છે. તો તેમને પોતાની આપવીતી વર્ણવી હતી. કેટલીક મહિલાઓએ વાત કરી કે અચાનક જ આ હડતાલની ખબર પડી, એટલે યુનિયનના નેતાઓ કહી રહ્યા છે કે અમે આગોતરી જાણ કરી હતી, પરંતુ કેવા પ્રકારે જાણ કરી હતી તે એક પ્રશ્ન છે, કારણ કે મોટાભાગના મુસાફરો અટવાઈ ગયા છે. બીજી બાબત એ છે કે સરકાર તરફથી પણ હજી આ યુનિયનની જે માંગણીઓ છે, કર્મચારીઓની જે માંગણી છે, તેને લઈને કોઈપણ પ્રકારની ચર્ચા શરૂ કરવામાં આવી નથી. ગત મોડી રાત્રે જે નિગમના MD છે સોનલ મિશ્રા, તેમના દ્વારા યુનિયનના નેતાઓ સાથે બેઠક કરવામાં આવી હતી, પરંતુ યુનિયનના નેતાઓનું કહેવું છે કે જે માંગણીઓ છે તેનો નિર્ણય લેવાની સત્તા છે તે MD કક્ષાની નથી, તે સીધી રાજ્ય સરકાર સાથે જ વાત કરશે. એટલે બંને પક્ષો વચ્ચેની જે મડાગાંઠ છે હજી પણ ઉકેલાઈ નથી અને આ મડાગાંઠનો ભોગ રાજ્યના 25 લાખ મુસાફરો કે જે દૈનિક ગુજરાત એસટીમાં મુસાફરી કરે છે તેમને સહન કરવો પડી રહ્યો છે. નિશિત, બિલકુલ અર્પણ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો હજારો મુસાફરો હજુ પણ અટવાઈ ચૂક્યા છે અને અનેક એવા મુસાફરો છે જેમને જાણ પણ નથી કે એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. તો જામનગરમાં પણ એસટી બસના પૈડા થંભી ચૂક્યા છે. ડેપો પર અનેક મુસાફરો અટવાઈ પડ્યા છે. જામનગરના દ્રશ્યોમાં આપને દેખાડી રહ્યા છીએ. અહીં જ બસ સ્ટેશન છે જ્યાં હજારોની ભીડ વહેલી સવારે હોય છે, પરંતુ મુસાફરો રજળી પડ્યા છે અને અમુક મુસાફરો જેમને જવું પડે છે તે પ્રાઇવેટ વાહનનો સહારો લઈ રહ્યા છે. જામનગરથી અમારા સંવાદદાતા મુસ્તાક દલ અમારી સાથે લાઈવ જોડાયા છે. મુસ્તાક, જાણવા માંગીશું જામનગરમાં શું સ્થિતિ છે, મુસાફરો કેટલી મોટી સંખ્યામાં અટવાયા છે જામનગર? હજી ચોક્કસથી જો જામનગરની લઈને વાત કરવામાં આવે તો જામનગરમાં પણ રાજ્યવ્યાપી હડતાલના ભાગરૂપે એસટી કર્મચારીઓ દ્વારા ગત રાત્રે 12 વાગ્યાથી હડતાલ પાડી દેવામાં આવી છે. અને આપ આજે અહીં જોઈ શકો છો કે G24 કલાકની ટીમ હાલ જે જામનગર એસટી ડેપો ખાતે પહોંચી છે, જે રાત્રિના 12 વાગ્યાથી તમામ બસોના જે પૈડા છે થંભાવી દેવામાં આવે છે. ખાસ કરીને જો જામનગર ડિવિઝનની વાત કરવામાં આવે તો જામનગર ડિવિઝનની અંદર 284 જેટલી બસો આવે છે, તો 284 તમામે તમામ રાત 12 વાગ્યાથી અહીં જે જામનગર એસટી ડેપો ખાતે ઊભી રાખી દેવામાં આવી છે. અને જે એસટી વિભાગના 3 યુનિયનના અલગ અલગ કર્મચારીઓ, 1300 જેટલા કર્મચારીઓ છે, તે પણ ક્યાંક ને ક્યાંક તમામે તમામ કોઈ પણ જાતના વાદ વિવાદો વગર આજે પોતાની અડગ માંગો છે તેને લઈ અને તે આ હડતાલમાં જોડાયા છે. અને આજ રાત્રે 12 વાગ્યાથી લઈ અને આ ચોક્કસ મુદતની હડતાલ પણ કરવામાં આવી છે. ત્યારે આપણે જોઈ શકો છો જામનગરના જે 3 યુનિયનના કર્મચારીઓ પણ હાલ અહીં ઉપસ્થિત છે અને અહીંયા જે આવતા પેસેન્જરો છે તેમને તે હડતાલના હિસાબે તેમને બીજી જગ્યાએ જવા માટેનો માર્ગદર્શન પણ આપી રહ્યા છે. અને ખાસ કરીને ક્યાં સુધી હડતાલ ખુલશે તેનું કોઈ હજી નક્કી નથી. ત્યારે મુસાફરો પણ પરેશાનીમાં મુકાયા છે અને આજે
અત્યારે હાલ યુનિયનના કર્મચારીઓ આપણી સાથે છે, આપણે એમને પૂછવાનો પ્રયત્ન કરશું કે કઈ પ્રકારની જામનગરમાં તમારા દ્વારા હડતાલ રાખવામાં આવી છે અને શું પરિસ્થિતિ છે અત્યારે? જામનગર વિભાગ દ્વારા માન્ય ત્રણેય સંગઠનો જે નક્કી કર્યા મુજબ સંકલન સમિતિ દ્વારા અમારે તારીખ 21ના રોજ અચોક્કસ મુદત સુધી માસ સીએલ ઉપર ગયેલ છે. અમારી જુદી જુદી 13 પ્રકારની પ્રથમ અગ્રતા ક્રમ મુજબની માંગણીઓ છે. એમાં સૌ પ્રથમ 7મું પગાર પંચ જે જુદા જુદા ગુજરાત રાજ્યના 17 નિગમોને આપવામાં આવેલ છે. ફક્ત ST નિગમને જ આ 7મું પગાર પંચ આપવામાં આવેલ નથી. આ સિવાયની અમારી પડતર માંગણીઓમાં મેઇન ચાલુ ફરજ દરમિયાન અમારા જે ડ્રાઈવર કન્ડક્ટર ને કર્મચારી છે એ ગુજરી જાય અકસ્માતે અને એના વારસદારને નોકરી મળવી જોઈએ, એવા અમારા આશરે 1100 થી 1200 કુટુંબના એવા છે વારસદારો કે અને આજની તારીખ સુધી 2011 પછી નોકરી આપવામાં આવેલ નથી. એ સિવાય અમારે બદલીનો જે પરિપત્ર છે 2077 એ રદ કરીને જે રાતથી જે હડતાલ શરૂ કરવામાં આવી છે, જામનગરની કેટલી બસો એને અસર થશે અને કેટલા તમારા કર્મચારીઓમાં જોડાયા છે? આશરે ગુજરાત રાજ્યના 45,000 કર્મચારીઓ છે એ માસ સીએલ પર જોડાયેલા છે અને આશરે 245 જે ટ્રીપો છે શેડ્યુલ છે એ રાત્રે 12 વાગ્યા પછી બંધ છે. ગુજરાત રાજ્યમાં તમામ ST બસોના પૈડા છે એ થંભી ગયા છે. ત્યાર સુધી આ બસની હડતાલ છે, તમને શું લાગે? ગુજરાત સરકાર દ્વારા આનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારા દરેક કર્મચારીની લાગણી એવી છે કે અચોક્કસ મુદત સુધી આ માસીએલ ઉપર રહેવું. આપણે જોયું આપણી સાથે જે અહીંયા કર્મચારીઓ હતા ક્યાંક ને ક્યાંક અચોક્કસ મુદતની હડતાલની વાત કરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને અહીં જે ST બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ છે એ પણ આપણી સાથે છે કે જે ગામડાઓમાંથી આવતા હોય છે. ત્યારે આ તમે ક્યાં ગામથી આવો છો અને અત્યારે તમને શું ક્યાં તમારે જવાનું છે, શું તકલીફ? જામનગરથી આવું છું અને કલ્યાણ પોલિટેકનિક જામુડા જવાનું છે ડિપ્લોમા. શું તકલીફ પડી રહી તમને? અત્યારે અમારે ST પાસ કઢાવેલો છે અને અત્યારે હડતાલ છે તો અત્યારે અમારે બસનું ભાડું કરી જવું પડે. ક્યાંક ને ક્યાંક તમને આના કારણે તકલીફ પડે છે, અત્યારે તમારો અભ્યાસમાં નડતર થાય છે, શું લાગે? હા સર, બહુ સર તકલીફ પડે સર. યાર નહીં, 8 સાલ સર કે ST એટલી સર ભીડભાડ રહે છે, ST ચાલુ હોય કે બંધ હોય સર કંઈ ફરક પડતો નથી સર. અમને વિદ્યાર્થીઓને સર પાસ કઢાવ્યા છતાં પણ અમને ઊભું રહીને જ સર તમારે જવું રહેવું પડે છે સર, બેસીને સીટ સર. ST હડતાલ છે તો હવે તમારા માટે શું, તમને અત્યારે સમસ્યાનો દૂર શું કરું? સર હવે સર અમે સર પોતાનું સર પ્રાઇવેટ વાહન કરીને જાશું સર અને પોતાનું ભાવ ચૂકીને જાશું. આપણે જોયું આપણી સાથે જે વિદ્યાર્થીઓ હતા ને એમનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે પ્રાઇવેટ ભાડું ચૂકીને પણ જવું પડશે ને હાલ એવી પણ રાવ ઉઠી રહી છે કે જે પ્રાઇવેટ ભાડા લેતા હોય છે તેણે બમણા ભાડા કરી દે. આપણે જોઈ શકો છો અત્યારે પેસેન્જરની હાલત કઈ પ્રકારની છે કે પોતાના જે માલ સામાન સામગ્રી લઈને અહીં બેઠા છે. આપણે એમને પણ એક પૂછવાનો કે તમારે ક્યાં જવું છે ને ક્યાંથી તમે બસથી રાહ જવો? જૂનાગઢ જવાનું છે, બસ હવે છે નહીં તો હવે બસ છે નહીં, એની હડતાલ છે તો તમે શું કરશો આગળ? પ્રાઇવેટ વ્હીકલ ક્યારથી આપ રાહ જોવો છો? તમને શું લાગે છે આ હડતાલ યોગ્ય છે, શું તમારું કહેવાનું? રાહતો ના જોઈએ ને બસ માટે, અમને ખબર તો પડી જાય કે બસ નથી હડતાલ, અમે એવી જ માંગણી છે અમારી. નાથી હડતાલ બોલે બોલે હડતાલ એમનો હક છે, બોલે રાખી હક તો અમે વિરોધ નથી કરતા એમનો, એનો વિરોધ વાજબી હશે અમે નહીં કહેતા, પણ પેસેન્જર ને કીધું કે નથી હડતાલ જતા રહીએ. આપણે જોયું અહીં જામનગર ST ડિપો ખાતે સજ્જડ હડતાલ કર્મચારીઓ દ્વારા પાડવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જે મુસાફરો છે ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએથી આવતા વિદ્યાર્થીઓ અને મુસાફરો જે પોતાના અભ્યાસ અને રોજિંદી કામગીરી માટે આવતા તેને પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો છે. ગત રાત્રિથી જે અહીં જે 12 વાગ્યાથી છે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી, પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો જેથી કરીને કોઈ અનિચ્છે બનાવ ન બને. ત્યારે હાલ જોવું રહ્યું કે આ હડતાલ આગળ જતાં કેટલા સુધી ચાલે છે. અત્યારે તો ખૂબ જ ગંભીર માહોલ અહીં જામનગરમાં જોવા મળ્યો છે અને તમામ બસોના પૈડા થંભી ગયા છે. જી વિકટ સ્થિતિ છે. તો આ તરફ રાજ્યના તમામ મોટા શહેરોમાં કે પછી નાના ગામડા હોય જ્યાં જ્યાં રોજિંદા કાર્ય માટે પોતાના નોકરી ધંધા માટે વ્યવસાય માટે ST બસનો સહારો લેતા હોય છે લોકો, તે તમામ લોકો અટવાઈ પડ્યા છે. આ તરફ સુરતમાં GSRTCના કર્મચારીઓ હડતાલ પર છે. સુરત બસ ડેપો મધરાતે જ બંધ થઈ ગયું. અલગ અલગ માંગણીઓ સાથે કર્મચારીઓની હડતાલ છે અને પોલીસનો પણ હવે ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડેપો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પરંતુ મોટાભાગના ઘણા એવા મુસાફરો છે
જે રોજિંદા અપડાઉન કરે છે, શક્ય છે કે તેમને આ કદાચ માસ સીએલની જાણકારી હોઈ શકે, પરંતુ મોટાભાગના જે મુસાફરો છે તેમને ખ્યાલ જ નથી કે એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. તેજસ મોદી સંવાદદાતા લાઈવ જોડાયા છે સુરત એસટી ડેપોથી અમારી સાથે. તેજસ, સવાલ એ છે કે જે રોજે રોજ અપડાઉન કરે છે, કદાચ શક્ય છે કે તેમને તો એ ખ્યાલ હશે કે આજે હડતાલ કર્મચારીઓ પાડી રહ્યા છે, પરંતુ સામાન્ય રીતે જે મુસાફરી કરતા હોય છે, જે ક્યારેક પ્રસંગ છે અને પરીક્ષાઓ પણ ચાલી રહી છે, સમય થઈ ગયો છે પરીક્ષાનો અને પ્રસંગ પણ ચાલી રહ્યા છે, પ્રસંગનો મહિનો ચાલી રહ્યો છે, કેટલી મોટી સંખ્યામાં લોકો પરેશાન થઈ રહ્યા છે અને કેટલા એવા લોકો પણ આપને મળ્યા કે જેમને ખ્યાલ જ ન હતો કે એસટીના કર્મચારીઓ માસિયલ પર ઉતરી ગયા છે? નિશ્ચિત, એવા લોકોની સંખ્યા ખૂબ વધારે છે કે જે અત્યારે ડેપો પર આવ્યા છે અને ત્યારબાદ તેમને જાણ થઈ છે કે જીએસઆરટીસીના એટલે કે એસટી નિગમના કર્મચારીઓ સ્ટ્રાઇક પર છે અને આ સ્ટ્રાઇક બેમિયાદી છે, કોઈ મુદત નથી આપવામાં આવી. સૌથી પહેલાં આપણે દ્રશ્ય બતાવી સુરત સેન્ટ્રલ ડેપોના, જોઈ શકાય છે એક પણ બસ અહીં હાજર નથી, પરંતુ મુસાફરો વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં છે. દરરોજ સુરતના આ ડેપો પર લગભગ 500 વધારે બસો આવતી હોય છે, ચાહે એ સ્ટેટની હોય કે ઇન્ટરસ્ટેટની હોય, આ બસો અહીં આવતી હોય છે, મુસાફરોને લઈ જતી હોય છે. પરંતુ આજે સ્થિતિ એવી છે કે મુસાફરો દેખાઈ રહ્યા છે, પરંતુ જે બસો છે તે નદારદ છે, કારણ કે જીએસઆરટીસીના જે કર્મચારીઓ છે તે સ્ટ્રાઇક પર ઉતર્યા છે અને તેના જ કારણે તેઓની મુશ્કેલીઓ વધી છે. ખાસ વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં છે અને આ વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે પોતાનો અભ્યાસ છે, પોતાની જે રોજિંદી જેમની જે કોલેજ સ્કૂલ જવાનું હોય ત્યાં જઈ શકતા નથી અને તેના જ કારણે તેમને મુશ્કેલી પડી છે. આપણી પહેલાં થોડા વિદ્યાર્થીઓ છે એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે તેમને કયા પ્રકારની તકલીફ પડી રહી છે. આજે સ્ટ્રાઇક છે, જીએસઆરટીસી દ્વારા સ્ટ્રાઇક રાખવામાં આવ્યું છે, શું તમને એની જાણ હતી કે આજથી સ્ટ્રાઇક થવાની છે? ના, અમને કોઈ જાણ નહોતી. આજે સવારે અહીંયા આવ્યા તો પછી અહીંયા ડેપો બંધ હતો અને પછી અમને તકલીફ પડે છે. અત્યારે 20-30 કિલોમીટરની અમારે મુસાફર કરવાની હોય છે, કોલેજ જવાનું હોય છે અને કોલેજ જઈએ તો પછી ભણવાનું અત્યંત બગડે છે અહીંયા જો ડેપો બંધ હોય તો. જે પ્રકારે સતત તકલીફ પડી રહી છે વિદ્યાર્થીઓ, આપ જો કોલેજોમાં પરીક્ષા પણ શરૂ થવા જઈ રહી છે, સ્કૂલમાં પરીક્ષા થવા શરૂ થઈ છે, કયા પ્રકારની મુશ્કેલી તમને પડી છે? અમને વાંચીને અમે આવી રહ્યા છીએ, વાંચીને પણ હવે આ લોકો કે આ લોકો ભલે આ લોકો કરતા હોય પણ એમ અડધી બસો ચાલુ રાખવી જોઈએ કે જે મુસાફરો છે કોઈને એક્ઝામ હોય એ લોકોનું ભણતર ના બગડે હિસાબથી એ લોકો બે અડધી બસ તો ચાલુ રાખવી જોઈએ કે જેના કારણે મુસાફરી કરી શકીએ માણસ. ભલે મોડા મોડે પહોંચાય તો ખરી, હવે પહોંચાય જ નહીં તો એક્ઝામ કેવી રીતે આપીએ અમે લોકો? વિદ્યાર્થી છો, ભણવાનું કાર્ય આપણું મહત્વનું હોય છે, શિક્ષણ કાર્ય મહત્વનું હોય છે. આજે તમારું શિક્ષણ કાર્ય બગડશે અને હજુ ખબર નથી કારણ કે કેટલા દિવસ હડતાળ લોકોની યથાવત છે. શું કહેશો, કેટલા કયા પ્રકારની મુશ્કેલી તમારા શિક્ષણ કાર્યમાં આવશે? બસ આવા જવાની મુશ્કેલી પડે છે અને અમારા લેક્ચર બધા રહી જાય છે ભણવાના, પછી જે લેબ હોય છે લેબમાં ભણવાનું બગડે છે અમારું અને ઘણું બધું બગડે છે અને અટેન્ડન્સ જો 75% કરતાં ઓછી હોય તો પછી અમને મિડ સેમમાં બેસવા નથી દેતા. સ્પષ્ટપણે વિદ્યાર્થીઓ છે અટવાયા છે, મુશ્કેલીમાં છે કારણ કે તેમને પોતાના જે શિડ્યુલ છે કોલેજનું અને સ્કૂલનું ત્યાં જઈ શકતા નથી અને તેના જ કારણે તેઓની મુશ્કેલી વધી છે. કારણ કે સ્પષ્ટપણે તેમનું કહેવું છે કે કોઈપણ પ્રકારની જાણકારી તેમને પહેલેથી આપવામાં નથી આવી. રૂટીન જે દરરોજ જતા આવતા આ વિદ્યાર્થીઓ છે, જે દરરોજ મુસાફરી કરતા હોય છે, તેમની પાસે જે કોલેજના પાસીસ હોય છે, જે બસ એસટી નિગમ આપતી હોય છે તે પાસીસ પણ છે, પરંતુ તેમને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. અનેક એવા લોકો છે, હું આપણે એક પરિવાર પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પરિવાર અત્યારે એસટી ડેપો પર આવ્યું છે પરંતુ કદાચ તેમને ખ્યાલ નથી કે જે એસટી નિગમ છે તેની સ્ટ્રાઇક શરૂ થઈ છે. એસટી નિગમની સ્ટ્રાઇક હોવાના કારણે તેઓને જાણ નહોતી અને તેના જ કારણે તેઓ અહીં આવ્યા છે અને અત્યારે તેઓ અટવાયા છે. આપણે એમ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેમને શું આ બાબતનો ખ્યાલ હતો કે નહીં. આપણી સાથે પરિવાર છે, આપ મુસાફરી કરવા માટે આવ્યો છો પણ આપણે જાણ હતી કહી કે આજે એસટી નિગમની સ્ટ્રાઇક છે, શું કહેશો એ બાબતે? આવી અમને કોઈ જાણ નહોતી એટલે આ તો હવે આવ્યા પછી ખબર પડી ગઈ હવે આવી રીતના છે. હવે આ બધું લગ્ન છે, પ્રસંગે હાજરી ટાઈમે પહોંચવાનું છે, પણ હવે વ્યવસ્થા કઈ રીતે કરવી એ કંઈ સમજાતું નથી. એટલે આવી સ્ટ્રાઇક હોય તો મારા હિસાબે નગરપાલિકાએ સાયકલની વ્યવસ્થા તો કરવી જ જોઈએ, બધાને સાયકલ ભાડે આપી દેવાય
કેટલી મુશ્કેલી આપને પડી રહી છે, કારણ કે આપે લગ્ન પ્રસંગમાં જવાનું છે, લગ્ન પ્રસંગ આપનો બગડી રહ્યો છે, શું કહેશો? મહિલા બોલવા તૈયાર નથી, પરંતુ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો સુરત ડેપોની આ સ્થિતિ છે. આ સુરત નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારની સ્થિતિ છે. લોકો પોતાના નિયત સ્થળે જવા માટે, ચાહે લગ્ન પ્રસંગ હોય, સ્કૂલ કોલેજ હોય કે નોકરીનું સ્થળ હોય, ત્યાં જવા માટે ડેપો પર તો આવ્યા છે, પરંતુ જે પ્રકારે સ્ટ્રાઇક છે તેમની જાણ નથી તેમને, અને તેના જ કારણે તેઓ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. સુરત ડેપો પર એક પણ બસ અત્યારે આવી નથી, કારણ કે આ ડેપો પર અત્યારે બસ લાવવી એનું મંજૂરી નથી, અને તેના જ કારણે જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા, ચાહે વિદ્યાર્થી હોય, નોકરી પર જવાનો વર્ગ હોય, કે કોઈ લગ્ન પ્રસંગ માટે જવાનું હોય, કોઈની નોકરીની અપોઇન્ટમેન્ટ હોય, ક્યાંક એજ્યુકેશન સંસ્થામાં એની એડમિશન માટેની અપોઇન્ટમેન્ટ, એટલે આ તમામ મુશ્કેલીઓ અત્યારે, ચાહે એ સામાન્ય નાગરિક હોય, વિદ્યાર્થી હોય, મહિલા હોય, બાળક હોય, તમામને અત્યારે પડી રહી છે. જી બિલકુલ, તેજસ અપડેટ મેળવતા રહીશું આ સમગ્ર બાબતને લઈ. આપની પાસેથી ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો સુરતમાં મોટાભાગના મુસાફરો એવા જોવા મળ્યા કે જેમને બસ ડેપો પર આવ્યા બાદ એ ખ્યાલ આવ્યો કે આજે હડતાલ છે. જોકે જે નિગમના કર્મચારીઓ છે તેમનું કહેવું છે કે અમે બેનરો સાથે મુસાફરોને પણ અમે જાણ કરી દીધી હતી કે 21 તારીખથી મધરાતથી અમે હડતાલ પર જવાના છીએ, પરંતુ એવા દ્રશ્યો એસટી પર કંઈક બીજા જોવા મળી રહ્યા છે.